नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? चलो हवे आपणे भणीशुं धोरण पांच नो हिंदी। तमारी पासे जे हिंदी नो लीथो छे ए लईने बधा तैयार थई गया छो ने लखवा माटे? सरस। तो आपणे आगळनो पाठ लखता हता के सच्चा बालक, ए पाठ छे त्यांथी आगळ जोईए क्यांथी बाकी छे पेज, बराबर ने? तो चलो लीथामां पेज नंबर 83 ઉપર અહીંયા પેજ નંબર 83 છે તમારા લીથામાં, એમાં જોવો કે પ્રશ્ન નંબર 4 સુધી આપણે આગળના લેક્ચરમાં થઈ ગયું હતું, બરાબર? હવે જોવો લીથામાં ત્યાર પછીનું પેજ, એમાં આપણે લખવાનું છે। તો એમાં એક શું આપેલું છે કે પડકર પ્રશ્નો કે ઉત્તર લખીએ। અહીંયા એક અહેવાલ આપેલો છે કે જે ન્યૂઝપેપર છાપામાં આવતું હોય ને સમાચાર, એવું જ એક હિન્દી દૈનિક પત્ર છે જેમાં સેના વિશે વાત કરવામાં આવેલી છે। તો એ પહેલા વાંચી અને સમજવાનું છે, પછી તમારે એના પ્રશ્ન જવાબ નીચે આપેલા છે એ લખવાના છે। તો સેના વિશે આપેલું છે ન્યૂઝ પેપર સમાચારમાં, તો એ જુઓ કે અમદાવાદ રવિવાર 28 ઓગસ્ટ 2011 ની વાત છે કે ત્યારે આ સમાચારમાં કંઈક આવેલી છે વાત, એ અહીંયા તમને આપી છે ઉદાહરણ તરીકે સમજવા માટે કે વડોદરામાં પહેલી બાર ગણેશજી કી મિટ્ટી કી પ્રતિમા સ્થાપિત હોગી, એટલે કે એવા સમાચાર છે એ ન્યૂઝ પેપરમાં આવેલા હતા। એ આ પેપર છે કે વડોદરામાં જ્યારે પહેલી વખત ગણેશજીની માટીનાથી બનાવેલી મૂર્તિ છે એની સ્થાપના કરવામાં આવેલી હતી। તો એમાં શું વાત છે એ જુઓ કે વડોદરા ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ કે કુછ હી દિન શેષ હોને સે શહેર કે છોટે છોટે યુવક મંડળો દ્વારા ગણેશજી કી પ્રતિમા સ્થાપિત કરને કે લીએ તૈયારીયા શરૂ કર દી ગઈ હે। એટલે કે ગણેશ ચતુર્થી આવે એટલે બધા લોકો તૈયારી કરે છે ને, મોટા મોટા મંડપ બાંધે છે, ગણેશજીની મૂર્તિ ઘણા લોકો બનાવે છે અને ઘણા લોકો તૈયાર પણ લઈ આવતા હોય છે। એટલે આ વડોદરા શહેરની વાત કરવામાં આવે છે કે વડોદરા નગરીના લોકો ઉત્સવ પ્રિય હોય છે, ઘણા બધા કે કેટલા ઉત્સવ પ્રિય છે એ વાત કરે છે કે લોકો છે એ ગણેશ ચતુર્થીના ગણેશ ઉત્સવના થોડાક દિવસની વાર હતી ત્યાં ઘણા મોટા યુવકોના મંડળો બનાવેલા હોય છે કે એ મંડળો દ્વારા લોકો છે ગણેશજીની મૂર્તિ છે એમની સ્થાપના કરવાની હોય છે, એટલા માટે બધા તૈયારીઓ શરૂ કરી દે છે। એક સમય પર્યાવરણ તથા પીઓજી કા પ્રતિબંધ ધ્યાનમાં રખકર શહેર કે રાજમહેલ રોડ સ્થિત તાડફલિયા સાર્વજનિક યુવક મંડળને ઈસ વર્ષ પહેલી બાર ગણેશજી કી મિટ્ટી કી પ્રતિમા સ્થાપિત કરને કા નિર્ણય કિયા થા। એટલે કે આ લોકો શું કરે છે, પ્રદૂષણ ખોટું ફેલાય નહીં વાતાવરણમાં, એટલા માટે કે ત્યાંના જે પર્યાવરણનું તથા પીઓજી એટલે કે ત્યાંના જે સરકારી નિયમો હોય છે એમને ધ્યાનમાં રાખી પ્રતિબંધ હોય છે કે મૂર્તિ છે એને પધરાવા નહીં જવાય। તમે બધા જોવો છો કે અત્યારે જે ગાઈડલાઇન પ્રમાણે લોકો કે છે ને સરકારી નિયમ એવું બનાવે છે કે ગણેશજીની જે લોકો સ્થાપના કરે છે મૂર્તિની તો એ લોકોને વિસર્જન કરવા માટે નદી કિનારે જવા દેતા નથી કે લોકોની ભીડ થાય, એટલા માટે શું કરે છે કે મૂર્તિ કેવી લેવાની તો કે માટીની જ બનાવવાની બધાએ, અને માટીની હોય તો ઘરે ને ઘરે પાણીમાં તમે એનું વિસર્જન કરી શકો એટલે માટીમાંથી મૂર્તિ છે ઓગળી જાય છે। એટલે આ લોકો છે શું કહે છે કે આ બધું ધ્યાનમાં રાખી અને આ જગ્યા કઈ છે તો કે રાજમહેલ રોડ સ્થિત તાડફલિયાના સાર્વજનિક યુવક મંડળનું જે ગ્રુપ છે એ લોકો આ વર્ષે પહેલી જ વખત ગણેશજીની મૂર્તિ છે એ માટીમાંથી બનાવવાનું વિચાર કરે છે। તાડફલિયા યુવક મંડળ દ્વારા પ્રથમવાર 22 ફૂટ ઊંચી તથા 800 કિલો વજન કી વિશાળ કાય ગણેશજી કી પ્રતિમા બની બંને કા બીડા ઉઠાયા ગયા હે। એટલે કે ગણેશજીની મૂર્તિ છે કેવડી બનાવવાની છે તો કે આ પહેલી જ વખત લોકો બનાવવાનો નિર્ણય કરે છે કે આ દર વખતે શેની લઈ આવે છે લોકો તો કે ચીનાઈ માટીની તૈયાર આવે છે ને જે એ મૂર્તિ લોકો લઈ આવતા હોય છે પછી એને પાણીમાં વિસર્જન કરવા માટે જાય છે મોટી નદી હોય ત્યાં, પણ આ નિયમોને લીધે કે ગણેશજીની મૂર્તિ છે એને વિસર્જન કરવા દેવામાં આવશે નહીં, ત્યાં પોલીસનો બંદોબસ્ત કરીને રાખે છે લોકો એટલે કે લોકો ભેગા થાય નહીં। એટલે આ લોકો કેવડી બનાવે છે તો કે તાડફલિયાના યુવક મંડળ દ્વારા પહેલી જ વખત 22 ફૂટ ઊંચી સૌથી મોટી ગણેશજીની મૂર્તિ છે લોકો બનાવે છે, અને વજન કેટલો તો કે 800 કિલો વજન હોય એટલી મોટી વિશાળ કાય એટલે કે ખૂબ જ મોટી ગણેશજીની મૂર્તિ છે
એ બનાવવાનો એ લોકો વિચાર કરે છે. પ્રતિમા કે નિર્માણ કે લીએ કોલકાતા સે વિશેષ મૂર્તિકાર તપન મંડલ કલાકાર કો બુલાયા ગયા હે. એટલે કે આ મૂર્તિ બનાવવા માટે કોઈ ગમે એ લોકો છે વ્યક્તિ મૂર્તિ બનાવી શકતા નથી, એના માટે કારીગર જોઈએ. એટલે કે બનાવવા માટે કલકત્તાથી બોલાવે છે. કારીગર ક્યાંથી બોલાવે છે? કલકત્તાથી. કે પ્રતિમા કે નિર્માણ કે લીએ વિશેષ મૂર્તિકાર તપન મંડળ કલાકારો કો બુલાયા ગયા હે. એટલે કે તપન મંડળના જે કલાકારો છે એમને મૂર્તિ બનાવવા માટે બોલાવ્યા છે. યહ કલાકાર પિછલે ડેઢ માસે શહેર કા મહેમાન બના હે તથા શાસ્ત્રોક્ત વિધિ કે અનુસાર વહ ગણેશજી કી મિટ્ટી કી પ્રતિમા કો અંતિમ રૂપ સે રૂપ દે રહ્યા હે. એટલે કે આ લોકો જે મૂર્તિ બનાવવા વાળા કોલકાતાથી આવેલા છે એ કેટલા સમયથી આવ્યા છે? તો કે દોઢ મહિનાથી. દોઢ મહિના એટલે કે દોઢ મહિના થયા કે આ લોકો અહીંયા શહેરમાં આવેલા છે અને વિવિધ જગ્યાએ પોતાની જે આવડત છે એના દ્વારા મૂર્તિઓ વિવિધ પ્રકારની બનાવે છે. અને કેવી રીતના? તો કે વિધિસર બધી મૂર્તિ છે અને શાસ્ત્રીય વિધિથી બનાવે છે અને સરસ રૂપ દઈ અને મૂર્તિઓ ઉપરથી છેક સુધી બધા લોકોની બનાવવાની મદદ કરે છે. એટલે કે વિધિસર વહ ગણેશજી કી મિટ્ટી કી પ્રતિમા કો અંતિમ રૂપ દે રહે. એટલે કે ખૂબ જ સુંદર રીતે આ લોકો છે ગણેશજીની મૂર્તિ બનાવે છે. તો આ તો એક ન્યૂઝપેપરમાં આવેલા સમાચાર છે એ તમને અહીંયા આપેલા છે. હવે અહીંયા એના પ્રશ્ન છે કે અખબાર મેં છપે સમાચાર કબ પ્રસિદ્ધ હોય. એટલે કે અખબાર એટલે કે સમાચાર પત્રમાં આપેલા છે સમાચાર છે એ ક્યારે પ્રસિદ્ધ એટલે કે ક્યારે છપાયેલા હતા એની તારીખ કઈ છે એ જવાબમાં લખવાનું છે. ચાલો એનો જવાબ લખો હવે. તો ચાલો પહેલો પ્રશ્ન છે એના જવાબમાં લખો અખબાર મેં છપે સમાચાર અખબાર મેં છપે સમાચાર અઠ્યાવીસ અગસ્ત 2011 કે દિન 2011 કે દિન પ્રસિદ્ધ હુએ હે. અખબારમાં એટલે કે સમાચાર પત્ર છે એ ક્યારે આવેલા છે, કઈ તારીખે આવ્યા છે? તો કે સમાચાર પત્ર છે 28 ઓગસ્ટ 2011 કે દિન પ્રસિદ્ધ હુએ હે. હવે પ્રશ્ન નંબર 2 સમાચાર કિસકે બારે મેં હે સમાચાર છે એ સેના વિશેના સમાચાર આપેલા છે? તો એમાં લખો સમાચાર વડોદરામે ગણેશોત્સવ કે લીએ તૈયાર હોને વાલી ગણેશજી કી બાવીસ ફૂટ ઊંચી ઓર આઠસો કિલો વજન કી મિટ્ટી કી પ્રતિમા કે બારે મેં મે
हे। चलो समझाई गयु व्यवस्थित के समाचार छे सेना विषे ना हता। तो जवाब में लखो समाचार वडोदरा में गणेशोत्सव के लिए तैयार होने वाली गणेश जी की 22 फुट ऊंची और 800 किलो वजन की मिट्टी की प्रतिमा के बारे में है। हवे त्यार पछी प्रश्न नंबर 3, यह किस शहर के समाचार है। आ समाचार छे क्या शहर माथी आवेला छे। तो एमा लखो ये वडोदरा शहर के समाचार है। ये वडोदरा शहर के समाचार है। आ समाचार क्या शहर ना छे। तो के वडोदरा शहर ना समाचार छे। त्यार पछी प्रश्न नंबर 4, गणेश जी की प्रतिमा किससे बनाने के लिए किससे बनाने का निर्णय किया है। गणेश जी की मूर्ति छे ए सेना थी बनावानो निर्णय लोको करे छे। तो एमा जवाब शू लखवानो, सेना थी बनावानी हती गणेश जी की मूर्ति। तो लखो के गणेश जी की प्रतिमा मिट्टी से बनाने का निर्णय किया है। जवाब में लखो गणेश जी की प्रतिमा मिट्टी से बनाने का निर्णय किया है। गणेश जी की मूर्ति छे ए माटी थी बनावानी छे एवो निर्णय लोकोए करेलो हतो। त्यार पछी प्रश्न नंबर 5, प्रतिमा निर्माण के लिए किसको बुलाया गया है। प्रतिमा निर्माण मतलब के प्रतिमा मूर्ति छे बनावा माटे कोने बोलावामां आवे छे। तो एमां जवाबमां लखो प्रतिमा निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार को बुलाया गया है। એટલે કે મૂર્તિ બનાવવા માટે કલકત્તાથી છે ખૂબ જ વિશેષ કંઈક અલગ મૂર્તિકાર એટલે કે મૂર્તિ બનાવવાવાળા વિશેષ લોકોને બોલાવવામાં આવેલા છે। તો ચાલો 5 પ્રશ્ન અહીંયા પૂરા થઈ ગયા છે। હવે પ્રશ્ન નંબર 5 છે એમાં શું છે। તો કે અપને પુસ્તકાલય સે પુસ્તક લેકર ઉસસે ગાંધીજી કે જીવન કા કોઈ પ્રેરક પ્રસંગ પઢીએ ઓર નીચે લિખી। આ પ્રવૃત્તિ છે એ તમારે કંઈ જરૂરી છે નહીં, બરાબર ને, કે પુસ્તકાલયમાંથી તમારે લખવાનું છે પણ હજી એ તમારે જરૂરી છે નહીં। હવે આગળ જો પ્રોજેક્ટ વર્ક, આ કાર્ય તમારે ઘરે બેસીને કરવાનું છે જો ટાઈમ મળે તો। પીઠામાં બાજુના પેજ ઉપર આપેલું છે ને પ્રકલ્પ કાર્ય એટલે કે પ્રોજેક્ટ વર્ક, ઉચિત પરિસ્થિતિ કા નિર્માણ, કહાની સુનના કે આપણે કંઈક કાર્ય કરવું હોય તો શું કરવું જોઈએ એમ। તો કે કહાની સુનના એટલે કે વાર્તાઓ સાંભળવી, પછી કહાનીઓ કા સંકલન, ઈસબ, ગીજુભાઈ, પંચતંત્ર કે આદિ, કે પ્રકલ્પ એટલે કે કઈ કઈ કહાની આપણે વાંચવી છે, લખવી છે, સાંભળવી છે, તો ઈશપની છે, ગીજુભાઈ, પંચતંત્રની આવી વગેરેની વાર્તાઓ છે એ આપણે ભેગી કરીને વાંચી શકીએ છીએ। પછી આયોજન માટે શું કરવું પડે, તો યુથ રચનામાં શું કરવાનું, સભી સ્તર કે છાત્રો કા યુથ બનાના, સમય નિર્ધારણ તો કે કાર્ય અનુસાર સમય નિશ્ચિત કરના, કાર્ય સોંપના, ઈશપ, ગીજુભાઈ, પંચતંત્ર આદિ કી કહાનીઓ કે બારેમાં કાર્ય કરના, કે કહાની જે છે એવી રીતના કહાનીનું આપણે નાટક કરવા માટે શું કરવું જોઈએ એ માટે જો સ્કૂલે હોય તો બધા બાળકોને અલગ અલગ ક્લાસના હોય એ ભેગા કરવાના અને એમને અલગ અલગ કાર્ય આપવાનું છે, કહાનીમાં ક્યાં ક્યાં પાત્ર કોને કરવાના છે। પછી કાર્ય અમલ,
के छात्र छिन्नभिन्न यूथों में ईसप गिजुभाई पंचतंत्र आदि की कहानियों का पठन करेंगे और संकलन करते रहेंगे के बधा अलग अलग बाळको छे ए बधा जुदी जुदी वार्ताओनी चोपड़ी छे एमांथी वार्ता वाँची अने बाळकोने संभळावे छे। छात्रों ने जो कहानियां पढ़ी है उनका लेखन करेंगे। पछी बाळकों ने कहानी छे अलग अलग विद्यार्थीओ आवीने संभळावे छे। पछी शुं करवानुं तो के जे लोको सांभळे छे ए लोकोने एवुं वर्क आपवानुं के तमारे छे कहानी सांभळी छे ए जाते मोढे लखवानी। वे लिखी गई कहानियों का संकलन करके संग्रह पोथी बनावी। बाळको ए अलग अलग पोताना शब्दों में पोताना भाषा में जे लखेली कहानी छे ए बधी साचवी अने एनी संग्रह पोथी बनावानी। इस कार्य में शिक्षक जरूरत के मुताबिक मार्गदर्शन देंगे। आवुं करवा माटे टीचर नी सलाह लेवानी। हर एक यूथ में जो कार्य हुआ है उनका शिक्षक कक्षा में छात्रों द्वारा प्रस्तुतिकरण करवाएंगे के बधा जूथ अलग अलग छे एमां शुं शुं कार्य थाय छे एनुं शिक्षक छे ए विद्यार्थीओ पासेथी जाणे छे। पछी मूल्यांकन। छात्रों द्वारा तैयार किए हुए साहित्य की शिक्षक जांच करेगी के बाळकोए तैयार कर्युं छे जे साहित्य बधा अलग अलग विद्यार्थीओने पहेला शीखड़ावे छे पछी जाते लखवानुं के छे एनुं टीचर छे ए देखरेख राखे छे। वे अच्छा कार्य करने वाले छात्रों को प्रोत्साहित करेंगे के जे बाळको सरस कहानी के वार्ता लखे छे सरस संभळावे छे एमने प्रोत्साहित एटले के इनाम आपवामां आवे छे अने सुधार की आवश्यकता लगे वहां वे पुनः लेखन करवाएंगे। जे विद्यार्थीने लखता नथी आवडतुं व्यवस्थित एमने शुं करवानुं तो के फरीवार लखवा आपवानुं अने समझावानुं। पछी पढ़िए और लिखिए के पर्यावरण की रक्षा करना हमारा धर्म है आ वाक्य जोई जोईने लखवानुं छे। पछी हवे आगळ जोईए तो आपणो आ पाठ छे अहींया पूरो थाय छे बराबर। हवे आजनुं होमवर्क जोई लईए तो हवे होमवर्कमां शुं करीशुं तो के पहेला हुं तमने जे नोटबुकमां लखावुं એ તમારે લખવાનું છે। શું લખવાનું તો કે ક્રિયાઓ આપણે જે ક્રિયાઓ કરીએ છીએ હવે થોડુંક પાઠ પૂરો થઈ ગયો છે એટલે બેઝિક કરવાનું છે બરાબર। તો ક્રિયાઓ આપણે જે દિવસ દરમિયાન જે લોકો બધા કરતા હોય છે એને હિન્દીમાં શું આપણે બોલીએ છીએ એ ગુજરાતી અને હિન્દી બંને સાથે લખવાનું છે બરાબર। પહેલા લખો એમાં મુસ્કુરાના મુસ્કુરાના એટલે શું થાય તો કે મરકવું। ત્યાર પછી લખો હસના હસના એટલે હસવું। ત્યાર પછી રોના રોના એટલે રડવું। શું થાય રોના એટલે રડવું। ત્યાર પછી લખો ફેંકના ફેંકના એટલે શું થાય તો કે ફેંકવું ફેંકવું। ચાલો ત્યાર પછીનો શબ્દ લખો થામના। આપણે કઈ વસ્તુ પકડ્યું હોય તો એને હિન્દીમાં શું બોલાય તો કે થામના। થામના એટલે પકડવું। ત્યાર પછી ઠોકર મારના લખો ઠોકર મારના એટલે શું થાય તો કે લાત મારવી। ત્યાર પછી નિશાના લગાના લખો નિશાના લગાના એટલે શું થાય તો કે નિશાન તાકવું નિશાન તાકવું। પછી બગા સુખા એને શું કહેવાય તો કે ઉબાસી ઉબાસી એટલે બગાસું ખાવું। પછી આપણે તાળી પાડો છો ને તમે તો તાળી પાડીએ એને હિન્દીમાં શું કે બોલીએ છીએ તો હિન્દીમાં શું બોલાય તાળી બજાના। તાળી બજાના એટલે તાળી પાડવી। ત્યાર પછી લખો મુક્કેબાજી કરના કે બાજી કરના એટલે શું થાય તો કે મુક્કાબાજી
પછી લખો ભોજન પકાના, રસોઈ બનાવે મમ્મી એને હિન્દીમાં શું કહેવાય? ભોજન પકાના, મતલબ કે રાંધવું. ચાલો લખાઈ ગયા આટલા શબ્દ. હવે જો નોટ નાની બુક હોય તો તમારે એક પેજમાં એક જ લખવાનું છે, અને મોટી બુક હોય, ચોપડો હોય, તો બાજુમાં જગ્યા છે ત્યાં બાજુના બીજા શબ્દ લખાવવું, એ તમારે ત્યાંથી શરૂઆત કરી દેવાના છે. તો લખો, આપણે જે વસ્તુ ખાઈએ છીએ એને હિન્દીમાં શું બોલાય? તો કે ખાના. ખાના એટલે શું થાય? ખાવું. અને પાણી પીવું હોય તો શું બોલીએ? પીવીએ છીએ આપણે પાણી એને, તો કે પીના એટલે પીવું. ઊભા રહેવું, ઊભા રહીએ છીએ એને શું કહીએ? તો કે ખડે રહેના. ખડે રહેના એટલે શું? તો કે ઊભા રહેવું. ઊભા રહેવું એટલે કે ખડે રહેના, હિન્દીમાં એમ બોલાય છે. પછી રમતા હોય બાળકો એમને શું કહેવાય? તો કે ખેલના. ખેલના મતલબ રમવું. નીચે બેઠા હોય તો એમને શું કહેવાય? બેસવાનું આપણે કહીએ તો કે બેઠના. બેઠના એટલે બેસવું. ત્યાર પછીનો શબ્દ લખો દોડના, એટલે શું થાય? દોડવું. ત્યાર પછી લખો કૂદના, એટલે કૂદવું. પછી ચલના એટલે શું થશે? ચલના મતલબ ચાલવું. પછી નાચના લખો, નાચના મતલબ કે નાચવું. પઢના, પઢના એટલે વાંચવું. લિખના મતલબ શું થશે? લખવું. તમે બધા અત્યારે લખો છો ને, જોઈ જોઈને હું લખાવું છું, એ જોઈ જોઈને લખો છો, એને હિન્દીમાં શું બોલાય? લિખના. લિખના એટલે કે લખવું. ત્યાર પછી સોના એટલે સુવું. ચાલો લખાઈ ગયા આટલા શબ્દ લખવાના છે. હવે હોમવર્ક જોઈ લ્યો, આ બધા શબ્દ વ્યવસ્થિત લખી નાખવાના છે, અક્ષર સારા કરવાના છે, અને હોમવર્કમાં કેટલી વાર? તો કે બે વાર લખવાના છે, અને બધાને મોઢે થઈ જવા જોઈએ. હિન્દીમાં કોઈ પૂછે કે લાત મારવી, એનું હિન્દી શું બોલાય? તો કે ઠોકર મારના. પછી બેસવું છે એનું હિન્દી શું થાય? તો કે બેઠના. એ તમને આવડવું જોઈએ. સમજાઈ ગયું હોમવર્ક? ચાલો, થેન્ક યુ.